अस्सलामुअलैकुम। स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश विद्यार्थिनीओ, अत्यारे आपणे टॉपिक में एटले कि विषयांग में यूनिट 4 विषय अभ्यास करीए छीए। यूनिट 4 में छे लॉन्गर, शार्पर एंड बिगर। એમાં એક્ટિવિટી 4 ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, લાસ્ટ પીરિયડમાં આપણે પાર્ટ 1 એટલે કે હાફ યુનિટ આપણે સમજી લીધો, હવે આજે આપણે પાર્ટ 2 હાફ યુનિટ જે આપણો બાકી છે એની સમજૂતી મેળવીએ। દરેક વિદ્યાર્થીને અહીંયા ધ્યાન આપશે, હાફ યુનિટના હાફ શબ્દાર્થ આપણે એટલે કે અડધા યુનિટના અડધા શબ્દાર્થ આપણે લખી લીધા, હવે બાકીના જે યુનિટ બાકી છે એના શબ્દાર્થ અત્યારે તમારે લખવાના છે। 5-5 ટાઈમ્સ દરેક વિદ્યાર્થીની લખશે પોતાની અંગ્રેજી વિષયની નોટબુકમાં। જો હું વાંચું છું, દરેક ધ્યાન આપશે। સનસેટ સૂર્યાસ્ત, ટોપ શિખર, માઉન્ટેન પર્વત, વિન્ડ પવન, ટુ બી એંગ્રી ગુસ્સે થવું, ગોલ્ડન સોનેરી, એટ ધ બોટમ તળિયે, ડીપ એટલે ઊંડું, સિલ્વર ફિશ એટલે કે રૂપેરી માછલી, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ। લાસ્ટ સેક્શનમાં આપણે સમજી લીધું કે આ પાઠમાં રાજકુમાર અને તેના મિત્રો વિશે વર્ણન કરવામાં આવ્યું છે। રાજકુમાર સોહનસેન છે અને રાજા મેજિશિયન છે એટલે કે જાદુગર છે। જાદુગર રાજાની દીકરી સાથે સોહનસેન લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ રાજા કોઈ પણ રાજકુમાર સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખતો નથી। આથી તે શું કરે, મેજિશિયન એટલે કે જાદુગર, જાદુગર છે એટલે એની જાદુથી એ રાજકુમારીને કોઈક જગ્યાએ સંતાડી દે અને રાજકુમારોને ત્યાં શોધવા માટે મોકલે। તો ઘણા રાજકુમારોએ કોશિશ કરી હતી પરંતુ બધા નિષ્ફળ ગયા હતા, તો સોહનસેન રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છા રાખતો હતો, પરંતુ શું થાય છે, રાજા કસોટી લે છે, 3 દિવસ કસોટી લે છે, મુશ્કેલ કસોટીઓ ગોઠવે છે અને પછી એ કસોટીમાં જો પાસ થઈ જાય તો રાજકુમારી સાથે લગ્ન કરાવે, બાકી શું કરે, જો નિષ્ફળ જાય તો એને ડોંકી બનાવીને મોકલી દે। જુઓ અહીંયા, તો રાજકુમાર પહેલા દિવસે જ્યારે જાય છે ત્યાં રાજાએ રાજકુમારીને ક્યાં છુપાવી હતી, પહેલા દિવસે, ફર્સ્ટ ડે, ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન। હવે બીજા દિવસે શું થાય છે, ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ, બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ, મેં કોઈક જગ્યાએ છુપાવી છે, અંધારું થતાં પહેલાં એને અહીંયા લઈ આવો। શાર્પર આઈઝ લુક એન્ડ સેડ, તીક્ષ્ણ આંખોવાળા મિત્રએ જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન ટુ અ ગોલ્ડન લીફ, રાજાએ તેને સોનેરી પાંદડામાં છુપાવી છે, સી 200 માઇલ્સ હવે, તે 200 માઇલ દૂર છે, ધ લીફ ઇઝ શેકિંગ એટલે કે હેંગિંગ ઇન ધ વિન્ડ, પાંડું પવનમાં હલી રહ્યું છે, લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ, લાંબા પગવાળો મિત્રો પવન કરતાં પણ, ટેન એટલે ના કરતા, પવન કરતાં પણ ઝડપથી દોડ્યો, હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ, નાઇટ ફોલ એટલે કે સનસેટ, સૂર્યાસ્ત, સૂર્યાસ્ત પહેલાં તે રાજમહેલમાં આવી ગયો, ધ કિંગ વોઝ એંગ્રીયર, રાજા વધારે ગુસ્સે થયો, ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ, ત્રીજા દિવસે પણ રાજાએ કહ્યું કે રાજકુમારીને અંધારું થતાં પહેલાં શોધીને લાવો, અગેન સરપ્રાઈઝ લુક ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, ફરીથી તીક્ષ્ણ આંખોવાળા મિત્રએ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, રાજકુમારી ઘણી નજીક છે, ક્વાઇટ ક્લોઝર એટલે વેરી ક્લોઝ, અટ વન યર, સી ઇઝ એટ અ બોટમ ઓફ અ વેરી ડીપ લેક, તે એક સરોવરમાં ખૂબ જ તળિયે છુપાવી છે, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન ટુ અ સિલ્વર ફિશ, રાજાએ તેને રૂપેરી માછલીમાં છુપાવી દીધી, રૂપેરી માછલીમાં ટર્ન એટલે ફેરવી નાખી છે, ધ ફોર ફ્રેન્ડ્સ વેન ટુ ધ લેક, ચારે મિત્રો સરોવરમાં ગયા, નાવ ઇટ ઇઝ માય ટર્ન, હવે મારો વાળો છે, સેડ બિગરબેલી, બિગરબેલી જે મિત્ર છે ત્રીજો મિત્ર એને શું કહે છે, હવે મારો વાળો છે, સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર, તેને પાણી પીવાનું શરૂ કર્યું, હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, તે પીતો જ રહ્યો, ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પટી, લગભગ સરોવર ખાલી થઈ ગયું, ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, રાજકુમારે સિલ્વર ફિશ પકડી લીધી, ધ ફિશ ટર્ન્ડ ઇન ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સિસ, સુંદર રાજકુમારીમાં
માછલી ફેરવાઈ ગઈ, એટલે જે માછલી હતી એ સુંદર રાજકુમારી બની ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. હવે રાજા વધારે ગુસ્સે થયો. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન ટુ ધ જંગલ. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો. જાદુગર હતો એટલે એ કાગડો બની ગયો અને જંગલમાં ઉડી ગયો. એટલે આ પ્રમાણે અહીંયા આ પાઠમાં આપણે શીખ્યા કે રાજાએ પોતે જાદુથી, મેજિશિયન હતો એટલે જાદુથી રાજકુમારીને અલગ અલગ પ્રકારે છુપાવી દેતો હતો. પરંતુ સોહનસેન એના મિત્રોએ એને ઘણો સાથ સહકાર આપ્યો અને મદદ કરી અને તે સફળ થયો આ પરીક્ષામાં. આ પાઠમાં જે મેં શબ્દાર્થ લખાવ્યા છે, બધા શબ્દાર્થ તમારે 5-5 પણ અંગ્રેજી વિષયની નોટબુકમાં ફરજિયાત સારા અને સુંદર અક્ષરે ડેટ એન્ડ ડે લખીને લખવાના રહેશે. થેન્ક યુ.